તહેવાર ટાણે બ્રિજ, રસ્તા, સર્કલો ઉપર કરોડોના ખર્ચે રંગરોગાણની કામગીરી તમામ ઝોન વિસ્તારોમાં કરવામાં આવી હતી. પરંતુ માવા ગુટકા ખાઈને થૂંકનારા લોકો આ બ્યુટિફિકેશનને બગાડી રહ્યા છે. જાહેરમાં થૂકીને ન્યુસન્સ કરનારાઓ સામે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર એટલે કે ICCCના સેન્ટરના સીસીટીવીના મોનિટરિંગથી 4500 કેમેરા થકી થૂકબાજોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. સીસીટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે તેમ છતાં આવા થૂકબાજો સુધરવાનું નામ લેતા નથી, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી થૂકબાજો સામે કાર્યવાહી કરવા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. ASCI સહિત આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે RTOમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ સુંદર સુરત, જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે, ત્યારે શહેરની છબી બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે. પાલિકાએ બ્રિજ, ડિવાઇડરો, સર્કલો, ગાર્ડનો, પે એન્ડ યુઝ સહિતની મિલકત પર રંગરોગાન કરવા 4 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. પરંતુ ગુટકા માવા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાના આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ 2-3 કરોડ કરવાની તૈયારી દર્શાવી છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના સંકલન કરીને તમામ વિભાગો ફિલ્ડમાં સતત કામગીરી કરે અને લોકોપયોગી કામગીરી કરે એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેર્સ, રોડ રીસર્ફેસિંગના કામો કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ રિપેર્સ, ડિવાઇડર રિપેર્સ, જંગલ કટિંગ, ટ્રી કટિંગ એ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં સર્કલ્સ વગેરે છે એમને રીસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દિવાળીનું પણ તહેવાર છે એટલે એ પણ ધ્યાને લઈને વ્હાઇટ વોશ, કલર કામ, રસ્તા ઉપરના પટ્ટા દોરવાના, સ્પીડ બ્રેકર્સ વગેરેમાં પટ્ટા દોરવાના એ તમામની કામગીરી કરવામાં આવી રહી છે. અને સાથે સાથ ડ્રેનેજ લાઇન્સના રિપેર હોય કે વોટર સપ્લાય લાઇન્સના રિપેર્સ હોય અથવા કોઈ પણ પ્રકારનું ખોદકામ હોય તો એ તમામને બધા વિભાગો એકસાથે મળીને એ તમામનો નિકાલ લઈને એક સરસ ત્યાં રસ્તાની વ્યવસ્થા થાય એ પ્રકારે તમામ ઝોન્સ અને વોર્ડ કક્ષાએથી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ દિવાળીનું પણ તહેવાર છે એટલે જે પણ લોકોના સાફસફાઈ ઝુંબેશમાં બિનઉપયોગી વસ્તુઓ છે એનું પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થાય એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડ કક્ષાએ 5 R સેન્ટર્સનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. અને એમના સિવાય સિટી બ્યુટિફિકેશનના જો કામો છે એ પણ લેવામાં આવી રહ્યા છે એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ આ બંને દિશામાં સમગ્ર સુરત શહેરમાં કામગીરી ચાલી રહી છે. મેમ, સિટીઝન ફીડબેક મહત્વનો હોય છે તો આ માટે શું યોજના છે? આ સિટીઝન પાર્ટિસિપેશન ખૂબ જ અગત્યનું છે એટલે લોકો ઘરોમાં કચરાનું સેગ્રિગેશન કરે, ડોર ટુ ડોર વ્હીકલમાં કચરો આપે, કચરા ડસ્ટબિનમાં જ નાખવામાં આવે એટલે આ તમામ પાસાઓમાં લોકોની સહભાગિતા ખૂબ જ જરૂરી છે. અમારી જે પ્રચાર પ્રસારની જો ટીમ્સ છે એ સતત ફિલ્ડમાં લોકોના વચ્ચે જઈને પ્રચાર પ્રસારની કામગીરી કરી રહી છે. ઘણા બધા NGOsને ઇન્વોલ્વ કરીને ઘરે ઘરે જઈને ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ સેગ્રિગેશન માટેની માહિતી આપવામાં આવી રહી છે. કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સનું 24x7 ICCC ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પણ લોકો કચરા ડસ્ટબિનમાં નાખે એમના માટે ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે અને દંડકીય જો પેનલ્ટીની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી રહી છે. અને જે પણ યુથ છે, મહિલાઓ છે, સ્કૂલ્સ અને કોલેજીસના બાળકો છે એમને ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડવામાં આવ્યા છે એટલે સ્કૂલ્સ અને કોલેજીસમાં બાળકો થકી સમાજમાં સ્વચ્છતા બાબતે ખૂબ સારી રીતે કામગીરી થાય એ દિશામાં સુરત મહાનગરપાલિકા કામ કરી રહી છે. મેમ, જે